गुड मॉर्निंग स्टूडेंट, आज आप बीजीसी सेमेस्टर एक में सेक्शन ए नो प्रेक्टिकल अचल कद वायु थर्मोमीटर न प्रेक्टिकल डेमोन्स्ट्रेशन है जुवानु छे अने माटेनु साधन छे तमने अहीं आपेलु छे। प्रेक्टिकल नी शुरुआत करता पहेला तमारे बीकर छे ए पाणी थी भरी अने अहींया जे काचनो तमारो बल्ब छे ए काचनो बल्ब छे ए पाणी में डूबेलो रहे एटलू पाणी छे तमारे भरवानु छे। पाणी भराय जाय पछी आपणे 5 मिनिट सुधी छे राह जोशुं। जेवी 5 मिनिट थई जाय पछी आ बंद नळी छे तमारी, आ तमारी खुली नळी छे, तो बंद नळी नुं अवलोकन छे ए तमारे 9 सेंटीमीटर ऊपर छे ए सेट करवानुं छे। लाइन थी छे ए तमे खुली नळी नो जे आ बोल छे एने तमे लूज करी अने बंद नळी छे एने तमारे 9 सेंटीमीटर ऊपर फिक्स छे ई राखवानी छे, बराबर। हवे मानो के तमारो रूम टेम्परेचर छे ए 24 डिग्री होय तो हवे आपणे बर्नर शुरू करवानुं। जेवुं तमारुं टेम्परेचर छे ए 30 डिग्री जेवुं पहोंचे एटले के 29 डिग्री थाय ત્યારે આપણે રીડિંગ લેવાની શરૂઆત છે કરવાની છે। આપણે એક્ઝેક્ટ 30 ડિગ્રી ઉપર રીડિંગ છે લેવાનું છે। તો તમારા થર્મોમીટરની અંદર ટેમ્પરેચર છે એ તમને 29 ડિગ્રી છે દેખાડે, એટલે આપણે શું કરશું તો કે આપણે બંધ નળી છે ને એ નીચે વહી ગઈ છે, એટલે આમાં જે મર્ક્યુરી ભરેલો છે ને એ મર્ક્યુરી નીચે વહી ગયો છે, કારણ કે પાણી ગરમ થવાના લીધેથી જે દબાણ ઉત્પન્ન થશે એ દબાણને લીધેથી આ બાજુ છે એ પ્રેશર લાગુ પડશે અને તમારો જે પારો છે બરાબર એ નીચેની તરફ જશે। અને જેવું તમારું ટેમ્પરેચર છે એ 30 ડિગ્રી થાય એટલે તમે શું કરશો તો કે આ જે ખુલ્લી નળી છે બરાબર એ ખુલ્લી નળીનો બોલ છે એ લૂઝ કરી અને બંધ નળીનું અવલોકન છે એ તમારે 9 ઉપર સેટ કરવાનું, અને 9 ઉપર સેટ કરીને એક્ઝેક્ટ એ જ સમયે તમારે જે ખુલ્લી નળી છે એ ખુલ્લી નળીનું અવલોકન છે એ નોંધવાનું છે। પણ હવે ખુલ્લી નળીનું અવલોકન નોંધવું હોય તમારે તો તમારી પાસે બે સ્કેલ છે, એક આ બાજુનો સ્કેલ છે અને એક આ બાજુનો સ્કેલ છે। તો આપણે કઈ બાજુના સ્કેલમાંથી રીડિંગ નોંધવાનું તો કે જે બાજુએ તમે બંધ નળીનું અવલોકન રાખ્યું હોય એ જ તરફના સ્કેલના રીડિંગ છે એ આપણે નોંધવાના છે આખા પ્રેક્ટિકલ દરમિયાન। એટલે બંધ નળી માટેનું અવલોકન આપણે આ બાજુના સ્કેલમાંથી નોંધ્યું છે, તો ખુલ્લી નળીનું જે અવલોકન આવશે એ આપણે આ તરફથી જ છે એ નોંધશું, એટલે આ બાજુની સ્કેલ છે એ જ આપણે જોવાની છે। એટલે તમારે અંદાજે જોઈ લેવાનું કે ખુલ્લી નળીની જે ખુલ્લી સપાટી છે પારાની એ અહીંયા ક્યાં મેચ થતી હશે આ સપાટી સાથે, આ સ્કેલ સાથે, એ રીડિંગ છે એ તમારા ઓબ્ઝર્વેશન ટેબલની અંદર છે એ નોંધવાનું। પણ એક્ઝેક્ટ 30 ડિગ્રી ઉપર છે એ આપણે નહીં કરીએ, 29 ડિગ્રી થાય એટલે તરત આપણે આ 9 ઉપર કરવાની પ્રોસેસ છે એ શરૂ કરી દેવાની, કે ખુલ્લી નળી બંધ નળી જે છે એને તમારે 9 ઉપર સેટ કરવાની। એ 9 ઉપર સેટ થઈ જાય એટલે જોઈ લેવાનું કે 30 ટેમ્પરેચર થયું છે, જો થઈ ગયું હોય તો એ જ સમયે તમારે 9 ઉપર સેટ કરી અને ખુલ્લી નળીનું અવલોકન આ તરફથી છે એ નોંધવાનું છે, કારણ કે આપણે બંધ નળી છે એ આ તરફના સ્કેલમાંથી નોંધી છે એટલા માટે, બરાબર। હવે અલગ અલગ ટેમ્પરેચર ઉપર તમારે આ બધી પ્રોસેસ છે એ રિપીટ કરવાની છે, બરાબર। આપણે 10-10 ડિગ્રીના ટેમ્પરેચરનો ડિફરન્સ છે એ રાખશું, તો હવે તમારું ટેમ્પરેચર છે એ 39 ડિગ્રી થાય ત્યારે ફરી વખત બંધ નળી છે એ નીચે વહી ગઈ છે એટલે તમે ખુલ્લી નળી જે છે એને લૂઝ કરી એટલે ફરી વખત શું કરશો તો કે પારો છે એ તમે 9 ઉપર સેટ કરશો, બંધ નળીનું અવલોકન 9 ઉપર સેટ કરીને થર્મોમીટરમાં જોવાનું કે 40 ટેમ્પરેચર થઈ ગયું છે। જો 40 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું હોય તો 9 ઉપર સેટ કરી અને ખુલ્લી નળીનું જે અવલોકન હોય એ તમારે આ તરફથી છે નોંધવાનું છે। 10-10 ડિગ્રીના ગેપે આ પ્રેક્ટિકલ આપણે રિપીટ કરશું। આખા પ્રેક્ટિકલ દરમિયાન ધ્યાન રાખવાની વસ્તુ એક જ છે કે જ્યારે તમે રીડિંગ લ્યો ત્યારે બંધ નળીનું અવલોકન દર વખતે તમારે 9 સેન્ટીમીટર ઉપર ફિક્સ કરવાનું છે, અને એક્ઝેક્ટ ત્યારે ખુલ્લી નળીનું અવલોકન છે તમારે આ તરફની સ્કેલ ઉપરથી તમારે નોંધવાનું છે, બરાબર। અને આ રીડિંગ આપણે 90 ડિગ્રી થાય ત્યાં સુધી છે નોંધશું, ત્યાં સુધી આપણે પ્રેક્ટિકલ છે એ આપણો શરૂ છે રાખશું। 90 ડિગ્રીનું રીડિંગ તમે લેવાઈ જાય પછી ખુલ્લી નળી છે અને તમારે આ રીતે નીચે છે એ મૂકી દેવાય છે, બરાબર, કે જેથી કરીને તમારો મર્ક્યુરી છે એ તમારો બલ્બની અંદર છે એ ન હોય જે એટલા માટે। એટલે જેવું તમારું ટેમ્પરેચર છે એ 90 ડિગ્રીનું તમે થઈ જાય તમે રીડિંગ લઈ લો ખુલ્લી નળીનું, એટલે ખુલ્લી નળી છે તમારે આ રીતે તમને જે દેખાઈ રહી છે એ પ્રમાણે તમારે નીચે છે એ ઉતારી લેવાનું। અને હવે તમે જે પ્રેક્ટિકલના રીડિંગ લીધા છે 10-10 ડિગ્રીના ગેપ એના ઉપરથી આપણે ગણતરી કઈ રીતે કરી અને હવાનો દબાણ પ્રસરણ કઈ રીતે મેળવી શકીએ એ આપણે જોઈએ। તો અહીંયા છે એ તમને તમે જે રીડિંગ લીધા હશે એ રીડિંગ લખવા માટેનું ઓબ્ઝર્વેશન ટેબલ છે એ આપેલું છે, અલગ અલગ તાપમાનના રીડિંગ છે એ તમે અહીંયા નોંધ્યા હશે,
આ તમારું ખુલ્લી નળીનું અવલોકન છે. બંધ નળીનું અવલોકન H1 9 સેન્ટીમીટર આપણે ફિક્સ રાખ્યું છે, તમે તમારી રીતે ગમે એ રાખી શકો છો. અલગ અલગ ટેમ્પરેચર છે આપણે નોંધ્યા છે 30, 40 થી 90 સુધીના, એને અનુરૂપ અહીંયા તમને જે H2 મળતું હોય ખુલ્લી નળીનું અવલોકન એ તમે અહીં નોંધ્યું હશે. H2 માઇનસ H1 કરશો એટલે તમને સ્મોલ H છે એ મળશે, અને વાતાવરણનું દબાણ જે છે H એમાં તમે આ સ્મોલ H છે એડ કરશો એટલે બલ્બમાં જે હવા ઘેરાયેલી હશે એનું દબાણ છે તમને મળશે, એ તમે P સ્વરૂપમાં છે અહીંયા કેલ્ક્યુલેટ કરશો. કેપિટલ H વત્તા સ્મોલ H કરવાથી કેપિટલ H ની કિંમત તમને આપેલી છે 77 સેન્ટીમીટર અને H છે એ તમને અહીંથી મળશે, એટલે બલ્બમાં ઘેરાયેલી હવાનું દબાણ છે એ તમે કેલ્ક્યુલેટ છે એ કરી શકશો. નિરપેક્ષ તાપમાન આપણને ખબર છે કે રૂમ ટેમ્પરેચરમાં જે તાપમાન છે એ તાપમાનમાં તમે 273 ડિગ્રી છે એડ કરશો એટલે તમને નિરપેક્ષ તાપમાન છે એ મળશે. હવે દબાણનો પ્રસરણાંક આલ્ફા છે એ કઈ રીતે મેળવવો? તો હવાનો દબાણ પ્રસરણાંક આલ્ફા તમારે મેળવવો હોય તો તમારે P2 P1 અને T1 T2 એવી જોડ છે એ બનાવવાની છે, બરાબર. એની માટે તમારે અહીંયા તાપમાન છે, અહીંયા તમારી પાસે દબાણ છે, તો એમાં તમારે કોઈ પણ બે જોડ છે એ બનાવવાની. તમે ક્રમિક બે જોડ પણ બનાવી શકો, એક મૂકીને એકની જોડ પણ બનાવી શકો, બે રીડિંગ મૂકીને પણ જોડ બનાવી શકો. કઈ રીતે જોડ બનાવવાની છે? તો કે આપણે એક મૂકીને એકની રીડિંગ જોડ છે બનાવીએ. એટલે માનો કે તમારું રૂમ ટેમ્પરેચર છે 24 હતું અને તમે 30 ડિગ્રીથી પ્રેક્ટિકલની શરૂઆત છે એ કરી, તો પહેલું રીડિંગ છે તમારું 30 ડિગ્રીનું અહીંયા નોંધ્યું હશે. તો આ T1 થયું, આ P1 થયું. પછી 40 ડિગ્રી માટે હશે એની માટેનું દબાણ, 50 ડિગ્રી હશે એની માટેનું દબાણ, એ રીતે 60 માટે, 70 માટે, 80 માટે, 90 માટે. તો 30 ડિગ્રી માટેનું ટેમ્પરેચર T1, એને માટેનું દબાણ P1, એની પછીનું રીડિંગ મૂકી દેવાનું. અને હવે 30 પછી એક મૂક્યો એટલે 40, એટલે હવે કોણ આવશે? 50. તો જે ત્રીજું રીડિંગ છે એ તમારું કયું થશે? T2. અને એને અનુરૂપ જે તમારું પ્રેશર હશે, દબાણ હશે, એ થશે તમારું P2. તો તમને એક મૂકીને એક રીડિંગમાં T1 P1, T2 P2 એ તમને મળી ગયું. એટલે આને અનુરૂપ જે પ્રેશર આવતા હોય એ તમારે ધ્યાને લેવાનું, એની કિંમત તમે આ સમીકરણમાં મૂકશો એટલે તમને આલ્ફા મળશે. પછી એક જોડ નીચે ચાલશો, બરાબર. તો હવે 40 લઈશું, 50 મૂકી દેશો અને 60, એટલે 40 T1 T2 તમારું 60, અને એને અનુરૂપ અહીંયા તમારા જે પ્રેશર આવતા હોય એને આપણે તમારે P1 અને P2 કહી દેવાના, એને કેલ્ક્યુલેશનમાં કરી અને તમે આલ્ફા છે એ મેળવી શકશો. ફરી વખત એક જોડ નીચે ચાલવાની, એને અનુરૂપ જે P1 અને P2 આવતા હોય આલ્ફા ગણવાનો, ફરી વખત એક જોડ નીચે ચાલવાની. આ રીતે જ્યાં સુધી તમે કરી શકતા હો ત્યાં સુધી તમારે આલ્ફાની ગણતરી છે એ કરવાની છે, અને પછી આ આલ્ફા તમને જે મળે એની તમારે સરેરાશ છે એ પરિણામની અંદર છે એ દર્શાવવાની છે. હવે આ પ્રેક્ટિકલની અંદર છે એ તમારે બે ગ્રાફ છે એ દોરવાના છે. એક ગ્રાફ છે દબાણ વિરુદ્ધ તાપમાનનો, અને બીજો ગ્રાફ છે નિરપેક્ષ તાપમાન વિરુદ્ધ હવાના દબાણનો. બલ્બમાં જે હવા તમારી ઘેરાયેલી છે, સોરી, ઊંચાઈ માટેનો એચનો તફાવત છે તમને કેટલો આવે છે એની વિરુદ્ધનો તમારો ગ્રાફ છે, બરાબર. તો પહેલા ગ્રાફની અંદર છે એ તમારે દબાણ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ છે એ દોરવાનો છે. તો દબાણ છે એ તમારું વાયએક્સ ઉપર આવશે, એક્સએક્સ ઉપર છે એ તમારું તાપમાન છે એ આવશે. તો એ ગ્રાફ નેગેટિવ એક્સએક્સ ઉપર છે એ કંઈક છેદ છે, તો જે જગ્યાએ છેદે છે એ તમને નિરપેક્ષ તાપમાનની કિંમત છે એ આપશે, બરાબર. નિરપેક્ષ તાપમાનની કિંમત તમને ગ્રાફ એક ઉપરથી છે એ મળશે. ઉપરાંત ગ્રાફ એક ઉપરથી તમારે આ ગણતરી પણ કરવાની છે હવાના દબાણ પ્રસરાંકની. એની માટેનું સૂત્ર છે એ તમને અહીંયા આપેલું છે, P100 - P0 / 100 × P0. હવે આપણે T = 100 ડિગ્રી માટે તો રીડિંગ લીધું જ નથી, તો આપણે શું કરશું? તો કે આપણે ગ્રાફ ઉપરથી એની કિંમત છે એ ફાઇન્ડ કરવાની છે. કઈ રીતે? તો કે અહીંયા 100 તાપમાન હોય, તમારા સ્કેલ મેપ ઉપરથી તમે જોઈ શકશો કે 100 ક્યાં થાય છે. તો જે જગ્યાએ 100 થતું હોય ત્યાંથી તમે ગ્રાફ ઉપર આમ લાઈન છે એ લંબાવશો, ત્યાંથી તમે એને વાયએક્સ ઉપર લંબાવશો. તો વાયએક્સ ઉપર જ્યાં છેદ છે એને આપણે કહેશું P100, બરાબર. અને અહીંયા ટેમ્પરેચર 0 હોય તો 0 ટેમ્પરેચર ઉપર જ્યાં તમારો ગ્રાફ છેદતો હોય છે એને આપણે કહેશું P0. તો તમને P100 ખબર પડી ગઈ, P0 ખબર પડી ગઈ, આ સૂત્ર તમારી પાસે છે. એટલે એમાં વેલ્યુ છે એ મૂકશો, તો વેલ્યુ મૂકવાથી છે એ તમને આલ્ફાની કિંમત છે એ મળી જશે. એટલે પ્રાયોગિક આલેખ ઉપરથી તમને જે આલ્ફાની કિંમત મળે છે એ તમારે અહીંયા પરિણામની અંદર છે એ દર્શાવવાની છે. અને અહીંયા જે નિરપેક્ષ તાપમાન આવે છે એ તમારે દર્શાવવાનું કે ગ્રાફ એક ઉપરથી નિરપેક્ષ તાપમાન કેટલું આવે છે.
એ જ રીતે ગ્રાફ બી છે તમારો ટી વિરુદ્ધ સ્મોલ એચનો છે, એનો તમે ગ્રાફ ડ્રો કરશો એટલે તમને હવાનું દબાણ કેટલું હોય એ તમને હવાનું દબાણ છે ખબર પડશે. કારણ કે આ તમારો ગ્રાફ એ તમને અહીંયા ક્યાંક મળશે, એ જ્યારે તમે પાછળ લંબાવશો નેગેટિવ એક્સ એક્સિસ ઉપર એટલે ક્યાંક છેદ છે, અને જે જગ્યાએ છેદે એ તમને હવાનું દબાણ છે એ આપશે. તો એ પણ તમારે પરિણામની અંદર છે એ દર્શાવવાનું છે. તો આ રીતે આપણે અચળ કદ વાયુ થર્મોમીટરનો ઉપયોગ કરી અને હવાનો દબાણ પ્રસરાંક, એનું નિરપેક્ષ તાપમાન અને હવાનું દબાણ છે એ કેટલું છે એની કિંમત છે આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા તમારું પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.